મારા થાપામાં હતો દુખાવો, મણકામ નસ દબાતી હતી, મણકો કે વાંકો થઈ ગયો છે. મારી રીતે હું બધું જ હું કરી શકું છું. પહેલા કરતા મને ઘણો ફાયદો છે. ઉભો ઉભો વાસણ ઘસું છું, હું મારા રીતે જાતે સીડી ચડી ઉતરી શકું છું. મારું નામ શોભનાબેન રામચંદ્ર ભારાતે છે. હાલ 60 નું ચાલુ છે. મૂળ વતન અમારું નાગપુર ગણાય. હાલમાં રહીએ અમદાવાદમાં. મારા થાપામાં હતો દુખાવો, 60 ટકાનો 2-3 જગ્યાએ બતાવ્યું તો 60 ટકા જ કહેતા હતા. પછી મણકાની પ્રોબ્લેમ ઊભી થઈ, મણકામ નસ દબાતી હતી, મણકો કે વાંકો થઈ ગયો છે, મણકાની અંદર એ થયું હતું, એવી બધી પ્રોબ્લેમો હતી. કેટલાય ડૉક્ટરની દવા કરાવી પણ મને કંઈ અનુભવાયો નહીં. બેલેન્સ નહોતું રહેતું, પડી જતી હતી, 2 મિનિટે ઊભું નહોતું રહેવાતું, એટલી બધી મને પ્રોબ્લેમ હતી. અમે ઓપરેશનનું નિદાન સાહેબે કીધું કે કરાવવું જ પડશે. બધા MRI ને બધા જોયા. બાબાએ પૂછ્યું કે મેડિક્લેમ ચાલશે, તો કે હા ચાલશે. પછી બતાવ્યું તો ચાલી ગયું. તમે અઠવાડિયાની અંદરમાં નિર્ણય લઈ લીધો. મારું ઓપરેશન કમરનું હતું, એમાં સ્ક્રૂ પ્લેટ નાખીને સાહેબે ઓપરેશન કર્યું દૂરબીનથી, અને ટાંકાવાળું બી નીચેના ભાગમાં ટાંકો છે, ઉપર દૂરબીનથી કર્યું. ના, મને નહીં લાગ્યો, આવા ઉપર રહેવાતું જ નહોતું, એટલે ડર શેનો રાખવું. નહીં લાગ્યો, ડર નહીં લાગ્યો, બિંદાસ થઈને ગઈ હતી. ભગવાન ભરોસે છોડી દીધું હતું, પણ સક્સેસ ગયું, બધું સારું થયું. તેનો સ્ટાફે સારો, સાહેબે સારા, બધું જ સારું. અહીંની નસ એ કરીને તો અહીં પગ માટે તો હું 6-8 મહિનાથી તો એટલી સતત હેરાન થતી હતી. રાતે ચીસે ચીસ પાડતી, દિવસમાં ચીસો પાડતી, રહેવાતું જ નહોતું. એટલે બધી વાતે ચાલતી ફરતી બધી જે થઈને ઉભો ઉભો વાસણ ઘસું છું, આ શાકભાજી લેવા જઉં છું. હું મારા રીતે જાતે સીડી ચડી ઉતરી શકું છું. મારી રીતે હું બધું જ હું કરી શકું છું. પહેલા કરતા મને ઘણો ફાયદો છે. અમે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે અમને સ્ટાફે અને ડૉક્ટરે બહુ જ અમને સપોર્ટ આપ્યો, એટલે મારે બહુ જ રીતે બધી શાંતિથી બધું ઓપરેશન સક્સેસ ગયો અને બધી જ રીતે શાંતિ છે અમને અત્યારે હાલમાં. મારું નામ રૂપલ પરાતે છે. આ મારા સાસુ છે. અમને પહેલાં કમરમાં બહુ જ તકલીફ હતી 3 મણકાની, અને સારવાર કરાયા પછી એમને બહુ સરસ છે અત્યારે. એ જાતે સીડી ચડ ઉતર કરી શકે છે, શાકભાજી લેવા જાય છે, ઘરના 2-3 કામ બી કરી લે છે. આમના જેવી તકલીફ અગર કોઈને હોય તો હું એવું કહેવા માંગીશ કે જવું હોય લીલવે હોસ્પિટલમાં જવું જોઈએ, કેમ કે તેના સ્ટાફ અને પ્લસ ડોક્ટરનો બિહેવિયર બી સારો છે, અને પ્લસ ટ્રીટ બી એ રીતે જ કરે છે. હોસ્પિટલનો બહુ જ આભાર માનું છું. થેન્ક યુ બધા સ્ટાફનો, બધાનો.